जय स्वामीनारायण मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ जतिन डाबी फरी आप बधानु हार्दिक स्वागत करूँ छू। मित्रों, अपने कार्य ऊर्जा प्रमाण तेमज कुल ऊर्जा दाखलाओनी चर्चा स्टार्ट कर दीधी छे। तो लास्ट लेक्चर में जे अपने लास्ट दाखिल जो करेलो तो एना जो सेम टू सेम दाखिल एक स्वाध्यायनी अंदर पण छे, स्वाध्याय 6.13। रकम थोड़ी मोटी छे मित्रों, दाखिल एकदम सरल छे, क्लियर। જોઈએ સમગ્ર દાખલાની ચર્ચા આપણે। 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે। મિત્રો, ત્રિજ્યા આપેલી છે અને ઊંચાઈ પણ આપેલી છે। ધારો કે મિત્રો, આ છે ટીપું પડે ત્યારની વાત કરીએ તો, અને આ છે જમીન, આ છે જમીન। ये वरसाद टीपू क्या पड़े? जमीन पर पड़े। आ गई जमीन, आ जमीन, क्लियर। आज ऊंचाई है मित्रों, आखे आखी ऊंचाई एने हूँ धारो कि हूँ एच वड़े दर्शाऊ। सेना वड़े दर्शाऊ थू? एच के 500 मीटर, और त्रिज्या के त्रिज्या है मित्रों 2 mm, एट्ले 2 × 10⁻³ मीटर, અને જે કુલ ઊંચાઈ છે મિત્રો એ છે 500 મીટર। ચલો ત્યારબાદ હવે રકમ મિત્રો ખાસ સમજો, ઘટતા પ્રવેગથી, એટલે કે અહીંયા પ્રારંભિક વેગ તો આપણે શૂન્ય જ લેવાનો છે। પ્રારંભિક વેગ કેટલો લેવાનો છે મિત્રો? શૂન્ય લેવાનો છે, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા તેની પાસે કંઈ હશે નહીં, પણ જેમ જેમ નીચે આવશે એમ વેગ પ્રાપ્ત કરશે। પણ સાથે ગુરુત્વાકર્ષણ બળની સાથે જેમ જેટલું કાર્ય નીચે તરફ થતું હશે એમ અવરોધક બળ વડે પણ કાર્ય થતું હશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે તો અવરોધક બળ ક્યાં લાગે છે? ઉપરની તરફ લાગે છે, ક્લિયર। એટલે અવરોધક બળ વડે પણ કાર્ય થતું હશે। તો મિત્રો લખીએ, ઘટતા પ્રવેગથી, એટલે કે હવાના શ્યાનતા અવરોધને કારણે। મિત્રો, શ્યાનતા નામનો શબ્દ તમારા માટે નવો છે, તેનો અભ્યાસ આપણે 10મા નામના ચેપ્ટરની અંદર કરવાનો છે, તરલના યાંત્રિક ગુણધર્મો, ત્યારે વધારે વિગતવાર સમજાવશું કે શ્યાનતા શું છે, ક્લિયર। આપણે અત્યારે સિમ્પલ રાખશું, એક ગતિને અવરોધ તો ગુણધર્મ છે, કારણ તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે। એટલે મિત્રો, તેની અડધી ઊંચાઈ, અડધી ઊંચાઈ એટલે આપણે આટલું કન્સિડર કરી લઈએ, આ થઈ ગઈ અડધી ઊંચાઈ। તો વરસાદનું ટીપું અહીંયા સુધી આવે છે ઘટતા પ્રવેગથી અડધી ઊંચાઈથી, એટલે કે અહીંયાથી અહીંયા સુધી તેના વેગમાં શું થશે? વધારો થશે, પણ દિશા વિરુદ્ધ હોવાથી એ લોકો એવું લખેલું છે ઘટતા પ્રવેગથી, બાકી અહીંયાથી અહીંયા સુધી અહીંયા તેની પાસે કંઈક વેગ હશે, અહીંયા તેની પાસે કંઈક વેગ હશે, અડધી ઊંચાઈ, અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ, અંતિમ એટલે કે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે। એટલે કે અહીંયાથી અહીંયા સુધી ઝડપમાં વધારો થશે, પ્લસ આજુબાજુ હવાના શ્યાનતા ગુણધર્મના લીધે એ ટીપું ત્યારબાદ અચળ ઝડપથી નીચેની બાજુ ગતિ કરશે, જેને આપણે તેની ટર્મિનલ ઝડપ અથવા તો અંતિમ ઝડપ પણ કહી શકીએ। એટલે અહીંયાથી અહીંયા સુધી ઝડપમાં વધારો, ત્યારબાદ અહીંયાથી અહીંયા સુધી ઝડપ કેવી રહેશે? અચળ રહેશે। મિત્રો, ખાસ કરીને આવું ક્યાં જોવા મળતું હોય? જ્યારે કોઈ પદાર્થને, કોઈ પાણાને આપણે પાણીના કૂવો અથવા તો દરિયો, કોઈ પણ વસ્તુ ડોલ લ્યો, એની અંદર ડૂબાડીએ છીએ, ત્યારે પાણો જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે ક્રમશ એ અચળ વેગથી ગતિ કરવા માંડે છે। તમે જો ખાસ જોયેલું હોય ને તો એનો વેગ વધતોય નથી, એનો વેગ ઘટતોય નથી, હા બહાર કરતા અંદર દાખલ થાય ત્યારે વેગમાં શરૂઆતમાં થોડો ઘટાડો થશે, પછી ત્યારબાદ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરી લેશે અને અચળ વેગથી જ શું કરશે? ગતિ કરશે પાણીની અંદર। તો મિત્રો, સેમ વસ્તુ ટીપાની અંદર પણ એવું જોઈએ છે, અહીંયાથી અહીંયા સુધી ઝડપમાં વધારો જોવા મળે છે, પણ ત્યારબાદ ઝડપ કેવી થઈ જાય છે? અચળ, એટલે જેટલી ઝડપ V જેટલી અહીંયા હશે એ જ ઝડપ V જેટલી અહીંયા પણ નોંધવામાં આવે છે। બંને જગ્યાએ જમીન ઉપરને સ્પર્શે ત્યારે પણ ઝડપ કેટલી હશે? એટલી જ હશે, કારણ કે અહીંયાથી અહીંયા સુધી ઝડપ કેટલી હોય? અચળ હોય, અને ત્યારબાદ તે એકધારી સમાન ઝડપથી ગતિ કરે છે, એટલે કે કીધું એ પ્રમાણે અહીંયાથી અહીંયા સુધી ઝડપમાં વધારો, ત્યારબાદ અચળ ઝડપથી ગતિ કરે છે। તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? પેલો અડધો ભાગ પ્લસ બીજો અડધો ભાગ એ દરમિયાન ટીપા ઉપર કેટલું કાર્ય થશે ગુરુત્વાકર્ષી બળ વડે એ આપણે શોધવાનું છે। તો મિત્રો, પેલી અડધી ઊંચાઈને હું એચ ડેસ વડે દર્શાવું અને બીજી અડધી ઊંચાઈને પણ હું એચ ડેસ વડે દર્શાવું, તો એચ ડેસ થશે 250, એટલે કે અડધી ઊંચાઈ,
અઢીસો ટોટલ કેટલો થઈ જશે? 500 થઈ જશે. તો મિત્રો પેલું સૂત્ર છે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, એટલે જમીન પર પડે ત્યારે તેની ઝડપ છે મિત્રો 10 મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો અહીંયા પણ કેટલી હોવી જોઈએ? 10 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે અહીંયાથી અહીંયા સુધીની ઝડપ તો કેવી છે? અચળ છે. તો જમીન ઉપર જેટલી ઝડપ હશે એટલી ઝડપ એની ટર્મિનલ ઝડપ કહેવાશે. એટલે અહીંયાથી તેને 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ પ્રાપ્ત કરી લીધી છે, પછી અચળ ઝડપથી જમીન ઉપર અથડાશે. 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન સાથે પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે તમારે એ પણ કહેવાનું છે. એટલે બંને કાર્ય શોધવાના છે, એક તો અવરોધક બળ વડે થતું કાર્ય અને એક તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો પહેલા સુધી આપણે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, પોઈન્ટ નંબર એ, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય વિચારીએ. પેલા પ્રથમ અડધા ભાગ માટે, ખાલી પેલા પ્રથમ અડધા ભાગ માટે, તો પ્રથમ અડધા ભાગ માટે, પ્રથમ અડધા ભાગ માટે ગુરુત્વાકર્ષી બળ જેને આપણે એફ જી કહીએ એ કેટલું હશે? એમ જી જેટલું હશે. અને સ્થાનાંતર, સ્થાનાંતર એ કેટલું હશે? એચ. એચ કેટલું છે મિત્રો? 250 મીટર. અડધો ભાગ છે એટલે એચ ડેશ લેવાનું છે. એચ ડેશ કેટલું હશે? 250 મીટર. હવે સરળતા ખાતર તમને એવું લાગશે દળ તો સર ક્યાંય આપેલું નથી, ત્રીજી આપેલી છે દળ નથી. યસ, તો આપણે શોધી શકીએ મિત્રો, સાઈડમાં બતાવું છું. અહીંયા આપણે જાણીએ છીએ ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આવું લખી શકાય, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા પાણીની કેટલી હોય? 10 ની 3. પાણીનું ટીપું છે ને એટલે 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ. અને કદ એ ગોળો છે, પાણીનું ટીપું એક પ્રકારનો પોલો ગોળો છે. એટલા માટે કદનું સૂત્ર થશે 4 ના છેદમાં 3 πr³. આ થઈ ગયું મિત્રો તેનું દળ. ક્લિયર? દળ ડાયરેક્ટલી નથી આપેલું, તમારે ઘનતા અને કદનો ઉપયોગ કરીને દળ શોધવાનું છે. એટલે કદ, ઘનતા થશે 10 ની 3 અને કદ થશે 4 ના છેદમાં 3 πr³. તો મિત્રો લખી બતાવીએ અહીંયા, તો કાર્ય, તો કાર્ય એને પણ હું ડબલ્યુ ડેશ વડે કહું. બળ ગુણ્યા સ્થાનાંતર, બળ છે એફ જી ઇન્ટુ સ્થાનાંતર છે એચ ડેશ. ગુરુત્વાકર્ષી બળ નીચેની તરફ છે અને સ્થાનાંતર પણ ક્યાં છે? નીચેની તરફ. એટલે કાર્ય ધન મળશે, એટલે પાછળ કોસ થીટા લખવાની જરૂર નથી. એફ જી એ થશે એમ જી એચ ડેશ. એમ મિત્રો આપેલું છે 10 ની 3 × 4 ના છેદમાં 3 πr. પાઈની કિંમત મૂકી દઈએ, ચલો પાઈની કિંમત છે 3.14 અને આરનો ઘન, આરનો ઘન એટલે 2 × 10 ની −3 નો ઘન. 2 × 10 ની −3 નો ઘન ગુણ્યા જી, જી એટલે 9.8 અને ગુણ્યા એચ, એચ એટલે કે 250 એટલે કે 250. તો તમારી પાસે કાર્યનું મૂલ્ય મળશે 0.082 જૂલ. આ પ્રથમ અડધા ભાગ માટે મળ્યું. પ્રથમ અડધા ભાગ માટે કેટલું કાર્ય થશે? 0.082 જૂલ. હવે વાત કરીએ બાકીના બીજા અડધા ભાગ માટે. મિત્રો આથી બાકીનો બીજો અડધો ભાગ, ઊંચાઈ કેટલી? એચ ડેશ, એટલે સ્થાનાંતર કેટલું થશે? 250 મીટર. ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગશે? એમજી જેટલું જ તે, એમાં તો કોઈ પણ જાતનો ફરક નથી. તો કાર્ય પણ તમને સેમ ટુ સેમ આવું જ મળશે. એટલે બીજા અડધા ભાગ માટે થતું કાર્ય, બીજા અડધા ભાગ માટે થતું કાર્ય એ પણ કેટલું હશે? 0.082 જૂલ. એ પણ આટલું જ, 0.082 જૂલ. તો મિત્રો તમને કહું ગુરુત્વાકર્ષી બળ વડે થતું કુલ કાર્ય કેટલું થાય? તો કે આનું કાર્ય વત્તા આનું કાર્ય, બંનેનો સરવાળો. તો લખીએ મિત્રો, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કુલ કાર્ય, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કુલ કાર્ય, ડબલ્યુ ઓફ જી ઇઝ ઇક્વલ ટુ 2 × ડબલ્યુ ડેશ. એક ડબલ્યુ ડેશ વત્તા બીજું ડબલ્યુ ડેશ એટલે 2 × ડબલ્યુ ડેશ, એટલે 0.082 2 × 0.082. એટલે તમારી પાસે જવાબ આવશે 0.16 જેટલો, 164 જૂલ.
આ મળી ગયું ગુરુત્વાકર્ષી બળ વડે થતું કુલ કાર્ય. પહેલો પોઈન્ટ ક્લિયર. હવે આપણે જોઈએ છીએ અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય. મિત્રો, અવરોધક બળ વડે થતું કુલ કાર્ય શોધવું હોય તો આપણે લાસ્ટ ટાઈમની જેમ ગતિ ઉર્જામાં થતો ફેરફાર પહેલાં શોધવો પડશે, પછી ડેલ્ટા કે બરાબર શું કરશું, ડબલ્યુ કરશું, એટલે ત્યારબાદ તમને અવરોધક બળ વડે થતું શું મળશે, કુલ કાર્ય મળશે. તો પહેલાં શોધીએ ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો નેક્સ્ટ પોઈન્ટ છે બી, અવરોધક બળ વડે થતું કાર્ય. પણ એના માટે તમારે ગતિ ઉર્જામાં થતો ફેરફાર નોંધવો પડશે. મિત્રો, ખાસ નોંધજો, ગતિ ઉર્જામાં ફેરફાર અહીંયાથી અહીંયા સુધી થાય છે, પછી તો ગતિ ઉર્જા કેવી છે, અચળ છે. એટલે આની ગતિ ઉર્જાને હું કે કહી દઉં, જે કે ઝીરો કહી દઉં, જે પ્રારંભમાં શૂન્ય છે, અને આની ગતિ ઉર્જાને હું કે કહી દઉં, જે તમને 1.5 mv² જેટલી મળશે. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ કે ઝીરો. પણ કે ઝીરો તો પ્રારંભિક કેવી છે, શૂન્ય છે, એટલે માત્ર શું વધશે, કે, અને કે બરાબર થશે 1.5 mv². તો 1.5 m આપેલું છે મિત્રો, યસ, આપણે બેઠે બેઠું લખીએ 10^3 × 4^3 × 3.14 × 2 × 10^-3 એટલે કે 4^3 πr³ × 10^3 એટલે એમ થઈ જાય, ઇન્ટુ વી સ્ક્વેર. ઝડપ છે મિત્રો 10, તો 10² થશે 100. ચલો કેલ્ક્યુલેટ કરો, તો તમારી પાસે ગતિ ઉર્જામાં થતા ફેરફારનો જવાબ આવશે 0.00167 જૂલ. આ થયો ગતિ ઉર્જામાં થતો ફેરફાર, સોરી 0.00167. આટલો ગતિ ઉર્જામાં થતો ફેરફાર તમારે નોંધાશે. ચલો હવે તમને ખબર છે શું કરવાનું છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કોના જેટલો હોય, કાર્ય જેટલો હોય, તો કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી, કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. પણ ડબલ્યુની અંદર બંને વસ્તુ આવશે, ડબલ્યુ જી પ્લસ ડબલ્યુ આર, જ્યાં ડબલ્યુ આર શું છે મિત્રો, અવરોધક બળ વડે થતું કાર્ય. ચલો લખી નાખું અહીંયા ડબલ્યુ આર. ડબલ્યુ આર શું છે, અવરોધક બળ વડે થતું કાર્ય, અને ડબલ્યુ જી શું છે, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. એ બંનેના સરવાળા બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર નોંધવાનો છે. તો આપણે શોધવું છે મિત્રો ડબલ્યુ આર, તો ડબલ્યુ આર બરાબર લખી દેશું આપણે ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ જી. મિત્રો ડેલ્ટા કે બરાબર શું થશે, ડેલ્ટા કે બરાબર તમને મળી ગયું આ 0.00167 માઇનસ ડબલ્યુ જી, એ છે અહીંયા છે 0.164, એટલે તમારી પાસે અંતિમ જવાબ આવશે માઇનસ 0.163 જૂલ. આ થઈ ગયું અવરોધક બળ વડે થતું કાર્ય. તો સેમ કોન્સેપ્ટ જે આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલો કરેલો હતો એ જ દાખલો અહીંયા રિપીટ કરેલો છે, પણ અહીંયા તમને ખાસ કરીને એક કટકો આપી દીધો છે અને ટર્મિનલ ઝડપની વાત કરી દીધી છે. પણ એનાથી આપણા મેથડમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. આપણે તો અહીંયાથી અહીંયા સુધીનું કુલ કાર્ય જ કન્સિડર કરવાનું રહેશે. અહીંયાથી અહીંયા સુધીનું કુલ કાર્ય ડબલ્યુ જી પ્લસ અહીંયાથી અહીંયા સુધીનું કુલ અવરોધક બળ વડે થતું કાર્ય ડબલ્યુ આર ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી અહીંયા સુધી ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે થવો જોઈએ. બસ આટલું જ તે. ક્લિયર પડી? એક વસ્તુ અહીં ધ્યાન રાખવાની, ગતિ ઉર્જામાં થતો ફેરફાર અહીંયાથી અહીંયા સુધી જ છે, પછી તો ગતિ ઉર્જા એટલે એટલી રહેશે. એટલે અહીંયાથી અહીંયાનો ફેરફાર ગણો કે અહીંયાથી અહીંયાનો ફેરફાર ગણો, બંને કેવું થશે, સમાન થશે. ગતિ ઉર્જાના ફેરફારમાં કોઈ પણ જાતનો જવાબ અલગ આવશે નહીં. તો સેમ મેથડનો દાખલો હતો મિત્રો સ્વાધ્યાયનો. તો આવા જ દાખલાઓની ચર્ચા આપણે ખૂબ જ સરસ મજાની કરી. હવે ત્યારબાદ એક નવા ટોપિક તરફ, સરસ મજાના ટોપિક તરફ આગળ વધીશું, પણ એ ટોપિક આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.